મહાનગરપાલિકાના વિરોધ પક્ષના કોર્પોરેટરે જામનગરમાં ખાડી ગયેલી સફાઈ વ્યવસ્થાને વાચા આપવા માટે આજે શહેરમાંથી વાહન મારફત કચરો એકત્ર કર્યો હતો અને તે તમામ કચરો મહાનગરપાલિકા કચેરીના પટાંગણમાં ઠાલવી રોષ પ્રકટ કર્યો હતો. હાલ જ્યારે જામનગરમાં પાણીજન્ય અને મચ્છરજન્ય રોગચાળો સતત વધુ વકરી રહ્યો છે અને તેને અંકુશમાં લેવાના તમામ પ્રયત્નો નિષ્ફળ ગયા છે, ભાજપ શાસિત મહાનગરપાલિકા મોદીજીના સ્વચ્છતા અભિયાનના ધજાગરા ઉડી જવા પામ્યા છે અને નિયમિત સફાઈના પોકળ દાવાઓની પુલ ખુલી જવા પામી છે. ત્યારે બીજી તરફ શહેરમાંથી નિયમિત કચરાની સફાઈ થતી નથી. છેલ્લા 8 દિવસથી કચરો ઉપાડવાની તકલીફ લેવામાં આવી નથી. પરિણામે ગંદકીને કારણે લોકો ત્રાહિમામ પુકારી ઉઠ્યા છે. ગંદકીને કારણે મચ્છરોનો ઉપદ્રવ થતા લોકો તાવ મેલેરિયાની બીમારીમાં સપડાઈ રહ્યા છે. તો બીજી તરફ મહાનગરપાલિકાનું આઘોર તંત્ર કુંભકરણની ઘોર નિંદ્રામાં છે. આથી તંત્રને જગાડવા માટે જામનગર મહાનગરપાલિકાના વિરોધ પક્ષના નેતા અલ્તાફ ખફીની આગેવાનીમાં નવતર રીતે વિરોધ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. શહેરના અલગ અલગ વોર્ડમાંથી કોંગ્રેસ કોર્પોરેટરે કચરો એકત્ર કર્યો હતો. કચરો ભરેલા વાહનો મહાનગરપાલિકાના પટાંગણમાં ઠાલવી વિરોધ દર્શાવ્યો હતો. આ અંગે અલ્તાફ ખફીએ જણાવ્યું હતું કે લોકો અનેક દિવસ સુધી કચરાની દુર્ગંધથી પીડાઈ રહ્યા હોય. આથી કચરાની દુર્ગંધ કેટલી તીવ્ર છે તેની અધિક પદાધિકારીઓને પણ ખ્યાલ આવે તે માટે કચરો મહાનગરપાલિકા પટાંગણમાં ઠાલવ્યો હતો. કાર્યક્રમમાં અલ્તાફ ખફી, જીતબેન ખફી, નીતાબેન પરમાર તેમજ અન્ય સહિતના કોંગ્રેસી કાર્યકરો જોડાયા હતા. ડમ્પિંગ પોઈન્ટે જઈ રોજકામ કર્યું ત્યારે અમને જે ફરિયાદ હતી કે ભાઈ જે જૂનો કોન્ટ્રાક્ટર દરબાર વેસ્ટ નામની એજન્સી હતી એનો કોન્ટ્રાક્ટ પૂરો થયો એટલે એના બધા જ વાહનો બંધ કરી દીધા અને નવા કોન્ટ્રાક્ટર તરીકે કોઈ એજન્સી આવી છે એ એજન્સીએ પણ 1 મહિનાની મુદત કોર્પોરેશન પાસે માંગી. તો છેલ્લા 8 દિવસથી આ જામનગર શહેરનો કચરો ઉપડતો નથી. અમે કોંગ્રેસ પરિવારના બધા જ કોર્પોરેટરો, હોદ્દેદારો, લોકોને સાથે રાખી અને ઘરે ઘરે કચરો ઉઘરાવી અને મહાનગરપાલિકાનો જે તંત્ર કુંભકરણની નિંદ્રામાં સૂતેલો છે એને જગાડવા માટે અમે કોર્પોરેશન જે કચરો નથી ઉપાડતી એ કચરો કઠ્ઠો કરી આજે કોર્પોરેશનના પટાંગણમાં ખાલી કર્યો છે. 5-5 પદાધિકારીઓ અને મહાનગરપાલિકાના વહીવટકારો એને ખબર પડે કે તમે જો 1/2 કલાક આ ઢગલો નથી ઉપાડતો તો તમારી શું હાલત છે. તમે એકવાર ખુશ્બુ ગુજરાતની લઈને તો જુઓ તો જામનગર શહેરની જે હાલત છે એ ખૂબ જ ચિંતાજનક છે. આ ગંદકીના કારણે મચ્છરનો પણ ખૂબ ઉગ્રો થાય છે, મચ્છરની પેદાશ થાય છે જેના લીધે નિર્દોષ માણસો ડેન્ગ્યુ, ચિકનગુનિયા, મલેરિયા, તાવ એવા અનગિનત કેસોમાં ભોગ બને છે અને જે મરી જાય છે ત્યાં સુધી આ તંત્ર નથી જાગતો. એટલે આજે અમારો નાનકડો પ્રયાસ હતો જામનગર શહેરના બધા જ લોકો વતી કે જામનગર મહાનગરપાલિકાને કુંભકરણની નિંદ્રામાં સૂતેલા તંત્રને જગાડવાનો. અમે હર હંમેશ ગાંધીજીની વિચારધારાને માનવાની પક્ષ છે. કોંગ્રેસ પાર્ટી એટલે અમારા કોઈ પણ કાર્યક્રમ હોય, લોકોના હિતના કાર્યક્રમ હોય, જો આવનારા દિવસોમાં હજી આ કચરામાં કાંઈ ફેરફાર નહીં થાય તો અમે મેયરની, ચેરમેનની અને કમિશનરની ઓફિસનો ઘેરાવ પણ કરશી અને ગાંધી ચીમકીએ અમે આવેદન દઈ અમારી લોકોની રજૂઆત એ લોકો સુધી પહોંચાડશે. કેમેરામેન કેતન રાવલ સાથે જગદીશ ખેતિયા, લાઈવ ગુજરાત ન્યૂઝ, જામનગર.